लर्न जैक विषय इंग्लिश एमा यूनिट नंबर चार अवर हेल्पर्स आपरा कामदारी एमा आपरे आगळनो टॉपिक जोईशु जे छे हु अने व्हाट थी प्रश्न पूछे तो जवाब कई रीते आपणे हु अने व्हाट नो उपयोग क्यारे थाय तेना विषे आपणे अहीं थोड़ी समजूती लईशु तेमा पहेलो ज टॉपिक छे हु हु एटले ज्यारे कोई भी व्यक्ति नु आपणे पूछवू होय के भाई एनुं नाम शुं छे हु इज शी ते कोण छे बराबर तो कोई पण व्यक्ति विषे माहिती मेळवा माटे हु वडे प्रश्न पूछाय छे तो अहीं एना बे एक्झाम्पल आवे छे हु इज शी बराबर हु इज शी एटले एनो मतलब थाय के तेणी नी शी एटले नर नारी जाति माटे वपराय छे ज्यारे कोई लेडीज कोई छोकरी विषे वात करवानी होय त्यारे शी नो उपयोग थाय छे એટલે હુ ઇઝ શી નો મતલબ થાય કે તેણી ની કોણ છે તે રીતે બીજો પ્રશ્ન છે કે હુ ઇઝ હી તો હુ ઇઝ હી એટલે હી એટલે નર જાતિ એટલે પુરુષ માટે કોઈ છોકરા વિશે પૂછવું હોય તો હી નો ઉપયોગ થાય અને એનો એનો મીનિંગ થાય કે તેઓ કોણ છે બરાબર તો આ બુદ્ધિ પ્રશ્ન પૂછીએ હુ ક્યારે વપરાય કે જ્યારે કોઈ વ્યક્તિ વિશે માહિતી લેવી હોય ત્યારે બુદ્ધિ પ્રશ્ન પૂછવામાં આવે છે વોટ તો વોટ નો મીનિંગ થાય શું બરાબર કોઈ વ્યક્તિના વ્યવસાય માટે ની જાણકારી લેવા માટે આપણે વોટ થી પ્રશ્ન પૂછાય છે અહીં આપ્યું છે ને કોઈ પણ વ્યક્તિના વ્યવસાય વિશે પૂછવા માટે વોટ થી પ્રશ્ન પૂછવામાં આવે કે તેઓ શું કરે છે તેઓનું કામ તેઓ શું ધંધો કરે છે શું નોકરી કરે છે એના વિશે પૂછવા એમના વ્યવસાય વિશે પૂછવા માટે વોટ થી પ્રશ્ન પૂછવામાં આવે છે તો તેના બે એક્ઝામ્પલ છે કે વોટ ઇઝ શી બરાબર શી એટલે નારી જાતિ માટે વપરાય એટલે કે તેઓ શું છે તેણી ની શું કરે છે તે રીતે બીજો પ્રશ્ન કે વોટ ઇઝ હી હી એટલે નર જાતિ માટે વપરાય અને એનો તેઓ શું કરે છે બરાબર તો બુદ્ધિ અને વોટ થી આપણે પ્રશ્ન પૂછાય તો આપણે એનો જવાબ આપવાનો અને એ ક્યારે વપરાય તેની આપણે અહીંયા સમજૂતી લીધી प्रश्न पूछी जवाब कई रीते उदाहरण तो पहले जवाब आप जयरे प्रश्न पूछे तो अपने लखीज मिस्टर किशोर भाई जयरे आप जवाब लखीए तो जो नाम लखनऊ અને હી ઇઝ મિસ્ટર કિશોરભાઈ બરાબર હવે જ્યારે ભી આપણે નામ લખીએ તો નામનો હંમેશા પહેલો જ અક્ષર કેપિટલ આવે ભલે તે વાક્યના અંતમાં શબ્દ લખેલો હોય પણ વાક્યમાં જ્યારે નામ આવે મિસ્ટર આવે અટક આવે એ તમારે પહેલો અક્ષર હંમેશા કેપિટલમાં જ લખવાનો એટલે અહીંયા જો મેં અહીંયા કેપિટલ કર્યું છે કે મિસ્ટર કિશોરભાઈ બરાબર તો પૂછે છે કે હી ઇઝ મિસ્ટર કિશોરભાઈ હી એટલે તેઓ મિસ્ટર એટલે શ્રીમાન શ્રીમાન અને કિશોરભાઈ એટલે કિશોરભાઈ અને ઇઝ નો મતલબ થાય છે પછી પૂછે છે કે વોટ ઇઝ મિસ્ટર કિશોરભાઈ કે કિશોરભાઈ હવે શું છે શું કામ કરે છે કે વોટ ઇઝ મિસ્ટર કિશોરભાઈ તો શ્રીમાન કિશોરભાઈ શું કરે છે એનું ગુજરાતી એ પ્રમાણે થાય તો મિસ્ટર કિશોરભાઈ ઇઝ અ ફાર્મર તેઓ ખેડૂત છે અહીંયા પૂછે ઉચ્ચાર લખ્યું છે કે મિસ્ટર કિશોરભાઈ ઇઝ અ ફાર્મર તો શ્રીમાન કિશોરભાઈ ખેડૂત છે બરાબર તે રીતનું બીજું એક્ઝામ્પલ કે હુ ઇઝ શી બરાબર તેણી ની કોણ છે તો એ છે તારાબેન તલ્લાબેન છે બરાબર તો અહીંયા લખ્યું છે શી ઇઝ તલ્લાબેન અહીંયા મેં ઉજ્જવલ લખ્યું છે કે શી ઇઝ તલ્લાબેન તો એનો મીનિંગ થાય કે તેઓ તેણી ની તલ્લાબેન છે હવે વોટ ઇઝ તલ્લાબેન હવે તલ્લાબેન ના વ્યવસાય વિશે પૂછ્યું છે કે તલ્લાબેન શું કરે છે તો વોટ ઇઝ તલ્લાબેન તો તેણી શું કરે છે તો તલ્લાબેન ઇઝ અ ટીચર તો તલ્લાબેન શું છે તો તલ્લાબેન એ ટીચર છે તો આ પ્રમાણે આપણે પ્રશ્નોના જવાબ આપવાના તમને અહીંયા પ્રશ્નમાં આ રીતે નહીં આપે અહીં સાઈડમાં તમને ચિત્ર બતાવેલું હશે જે વ્યવસાયને લગતું હશે ધારો કે ડોક્ટર છે તો ડોક્ટરનું ચિત્ર આપી નીચેનું નામ લખેલું હશે અને તમને ભૂથી અને બોર્ડથી બંને રીતે પ્રશ્ન પૂછશે જે હવે આપણે ઉદાહરણમાં જોઈશું અહીંયા આપણે એક્ઝામ્પલ થોડાક આપ્યા છે એમાં પહેલું જ અહીંયા તમને ચિત્ર
जवाब आपवाना